હલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઇડલી સંભાર અને એની સાથે ખવાતી બે ચટણી. એ એટલી ટેસ્ટી ચટણી બનશે કે તમારો ઇડલીનો સ્વાદ જે છે એ બે ગણો નહીં પણ ચાર ગણો વધી જશે. અને તમે એક વખત આ ચટણી બનાવશો ને એટલે વારે વારે તમે આ જ ટાઈપની ચટણી બનાવશો, એટલી ટેસ્ટમાં સરસ હશે. તો ચલો પહેલાં આપણે ગ્રીન ચટણી બનાવવાનું ચાલુ કરીએ. તો એના માટે મેં એક સીમી સિજાર લીધું છે, એમાં અડધો કપ આપણે મેં ચણા લીધેલા છે અને અડધો કપ ખારી શીંગ લીધેલી છે. જો તમારી પાસે ખારી શીંગ ન હોય તો તમે મગફળીના દાણા પણ લઈ શકો. અને અડધો વાટકી મેં અહીંયા આપણે નાળિયેરનું ખમણ લીધેલું છે. અને તીખાસ માટે એ 3-4 તીખા મરચાં લેવાના છે. તમે જે તમારે તીખું ખાતા હોય એ પ્રમાણે તમે વધઘટ કરી શકો છો. 1 ઇંચ આદુનો ટુકડો લીધેલો છે અને અહીંયા 20-25 આપણે મીઠા લીમડાના પાન લીધેલા છે, એને ધોઈ અને બરાબર સાફ કરી લીધેલા છે. થોડી ધાણા ભાજી એડ કરીશું અને સ્વાદ પ્રમાણે થોડું નિમક આપણે એડ કરીશું. અને દહીં 1.5 ચમચી દહીં લીધેલું છે. દહીં જે છે એ બહુ ખાટું ના હોવું જોઈએ, મીડિયમ ખાટું હોય એવું તમે દહીં લેવાનું છે. અને હવે આપણે એને પીસી લઈશું. જરૂર પડે તો તમે થોડું પાણી નાખી શકો છો. તો તમે જોઈ શકો છો આપણી અલગ જ ટાઈપની ગ્રીન ચટણી તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે એમાં તડકો લગાવી દઈએ. તો મેં તેલ ગરમ કર્યું છે, એમાં આપણે રાઈ, જીરું, હિંગ, મીઠા લીમડાના પાન અને 1 લાલ મરચું નાખીશું. તમે અહીંયા ઈચ્છો તો અડદની દાળ પણ લઈ શકો છો. અને આ જે તડકો છે એ આપણે આપણી ચટણીમાં એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, આપણી ટેસ્ટી એવી ગ્રીન ચટણી બની અને તૈયાર થઈ ગઈ છે. જો તમારી પાસે ફ્રેશ નાળિયેર ન હોય તો તમે આવી રીતે ટ્રાય કરી શકો છો. ખૂબ જ સરસ એવી આ ચટણી બનશે. તો હવે આપણે એની સાથે ખવાતી એક બીજી રેડ ચટણી બનાવીશું. તેના માટે મેં 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂક્યું છે. એમાં રાઈ, હિંગ અને મીઠા લીમડાના પાન એડ કર્યા છે અને 1 ચમચી ચણાની દાળ એડ કરી છે. એને આપણે થોડી વાર માટે સાતળી લઈશું. અને હવે મેં અહીંયા 1.5 ચમચી જેટલી અડદની દાળ લીધેલી છે, એને પણ થોડી વાર માટે આપણે સાતળી લઈશું. અને જુઓ, એનો થોડો કલર ચેન્જ થાય એટલે મેં અહીંયા 5-6 લાલ મરચાં, સૂકા લાલ મરચાં લીધેલા છે અને 5-6 લસણની કળી લીધેલી છે. જો તીખા મરચાં હોય તો તમે એની ક્વોન્ટિટી ઓછી કરી શકો છો. અને હવે મેં 2 મોટી સાઇઝની ડુંગળી લીધેલી છે. તમારે ચટણી જે પ્રમાણે વધારે બનાવવી હોય તો તમે ડુંગળી વધારે લઈ શકો છો અને ઓછી બનાવવી હોય તો ક્વોન્ટિટી ઓછી કરી શકો છો. અને હવે ડુંગળીનો કલર થોડો લાલ થાય એટલે આપણે જેટલી ડુંગળી લીધી હોય ને એટલા જ ટમેટાં લેવાના છે. અને એને આપણે થોડી વાર માટે ચડવા દઈશું. ટમેટાં સોફ્ટ થઈ જાય ને ત્યાં સુધી આપણે ચડવા દેવાના છે. અને હવે ટમેટાં એડ કર્યા છે તો આપણે સ્વાદ પ્રમાણેમાં નિમક નાખી દઈશું જેથી આપણે ટમેટાં જે છે એ વહેલા ચડી જશે. અને હવે એને ઢાંકીને આપણે 3-4 મિનિટ માટે આપણે ઢાંકી દઈશું. તો તમે જોઈ શકો છો આપણો ડુંગળી અને ટમેટાં એકદમ ચડી ગયા છે. તો એને આપણે ઠંડુ થવા દઈશું. તો હવે જ આપણું આ ચટણીનું જે મિશ્રણ છે એ ઠંડુ થઈ ગયું છે. તો હવે એને આપણે પીસી લેવાનું છે. ગરમ હોય ને ત્યારે નહીં પીસતા ફ્રેન્ડ્સ, નહીંતર પ્રેશર આવશે તો ઢાંકણું ઉડશે અને તમે દાજી જશો. એટલે ઠંડુ થાય પછી એમાં જરૂર પ્રમાણે પાણી નાખતું જવાનું અને એકદમ આપણે બારીક પેસ્ટ બનાવી લેવાની છે. તો તમે જોઈ શકો છો આપણે એકદમ ટેસ્ટી એવી લાલ ચટણી બની અને તૈયાર થઈ ગઈ છે. એમાં તમે ઈચ્છો તો તમે તડકો લગાવી શકો છો પણ આ એમ જ એટલી સરસ લાગશે. ફ્રેન્ડ્સ, આ ચટણી તમે એક વખત બનાવશો ને એટલે બીજી એક પણ ચટણી નહીં બનાવો, એટલી ટેસ્ટી આ બંને ચટણીઓ બનશે. તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. તો આપણી બંને ચટણીઓ બની ગઈ છે. હવે આપણે સંભારની તૈયારી કરી લઈએ. તો મેં અહીંયા શાકભાજી રાખ્યા છે જેમાં બટેકા, વટાણા, દૂધી, ગાજર અને સરગવાની સીંગ છે. એ બધું આપણે એક કૂકરમાં નાખી દઈશું અને એને આપણે બાફી લેવાનું છે. અને મેં અહીંયા 1.5 ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે અને આપણે 2 વિસલ વાગીને એટલું આપણે એને બાફી લેવાનું છે. તો એ બફાય ત્યાં સુધીમાં આપણે એનો વઘાર તૈયાર કરી લઈએ. તો મેં અહીંયા તેલ ગરમ કર્યું છે. તેલ ગરમ થાય એટલે આપણે રાઈ એડ કરીશું અને પછી લાલ મરચું, ખાડા મસાલા બધાય અને લીમડાના પાન છે, હિંગ છે અને જીરું છે. અને એ થોડું સંતળાય છે પછી મેં અહીંયા 2 મોટી સાઇઝની ડુંગળી લીધેલી છે. ફ્રેન્ડ્સ, તમે સંભાર ઓછો બનાવતા હોય તો તમે આ બધી વસ્તુઓ ઓછી લઈ શકો છો. મારે અહીંયા 7-8 જણાને થાય એટલો સંભાર બનાવવાનો છે એટલે મેં થોડી ક્વોન્ટિટી વધારે રાખેલી છે. અને 1 ચમચી આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરી દઈશું. એને પણ થોડી વાર માટે આપણે સાંતળી લેવાનું છે. અને અહીંયા મેં 2 મીડિયમ સાઇઝના ટમેટાં લીધેલા છે. હવે ટમેટાં ગળે ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું અને એમાં સ્વાદ પ્રમાણે નિમક નાખી દઈશું જેથી આપણા ટમેટાં અને ડુંગળી જે છે એ વહેલા ચડી જાય. હવે થોડા સંતળાય પછી એમાં આપણે મસાલા કરી દઈશું. તો મેં 1 ચમચી લાલ મરચું પાવડર નાખેલું છે, 1/2 ચમચી ધાણાજીરું પાવડર અને થોડી હળદર નાખીશું
અને અહીંયા 1.5 ચમચી જેટલો સંભારનો મસાલો એડ કરેલો છે. એને આપણે થોડી વાર માટે ચલાવી દેવાનો છે. તો થોડી વાર જ્યારે મસાલા નાખીએ ને ત્યારે ગેસની ફ્લેમ સ્લો રાખવાની અને થોડું એમાં 2-3 ચમચી જેટલું પાણી એડ કરવાનું, જેથી આપણા મસાલા છે એ તેલમાં બળે નહીં અને નીચે બેસી ન જાય. તો હવે આપણા બધા મસાલા બરાબર ચડી જાય ને પછી આપણે જે વેજીટેબલ બાફવા મૂક્યા હતા ને એ આપણે એડ કરી દઈશું અને એને હલાવી અને થોડી વાર માટે ચડવા દેશું. અને હવે આપણી દાળ છે એ પણ મેં એ સાઈડમાં બાફી દીધેલી હતી. તો હવે શાકભાજી મિક્સ થઈ જાય ને પછી આપણે આપણી દાળ પણ એમાં એડ કરી દઈશું. અને હવે આપણે જે કુકરમાં દાળ બાફી હતી ને એમાં પણ થોડું પાણી નાખી અને આપણે એડ કરી દઈશું. હવે આ બધું મિક્સ કર્યા પછી આપણે 8-9 મિનિટ માટે એને ઉકળવા દેશું, જેથી આપણો સંભાર છે એકદમ સરસ રીતે તૈયાર થઈ જાય. અહીં જો તમારે સંભારને હજુ પાતળો બનાવવો હોય તો તમે થોડું પાણી એડ કરી શકો છો. ફ્રેન્ડ્સ, તમે આ રીતે એક વખત સંભાર બનાવજો, ખૂબ જ ટેસ્ટી તમારો સંભાર બની અને તૈયાર થશે. તો તમે જોઈ શકો છો 7 મિનિટ થઈ ગઈ છે અને આપણો સંભાર ઉકળી ગયો છે. હવે આપણે 2 મિનિટ ખાલી એને ઉકળવા દઈશું અને 2 મિનિટ થઈ જાય પછી ગેસ બંધ કરી ધાણા ભાજી નાખી અને આપણે એમાં મિક્સ કરી દઈશું. તો લો ફ્રેન્ડ્સ, આપણો સંભાર પણ તૈયાર થઈ ગયો છે. તમે જુઓ કેટલો સરસ સંભાર આપણો બની અને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે ઇડલી બનાવી લઈએ. તો ઇડલીનું ખીરું આપણે તૈયાર કરીએ એ પહેલાં આપણે જે વાસણમાં ઇડલી બનાવવાની છે ને એના મોલ્ડને આપણે ગ્રીસ કરી લઈશું અને ઇડલીના ખીરામાં આપણે સ્વાદ પ્રમાણે નિમક એડ કરીશું અને 1 પેકેટ અહીંયા ઇનોનું મેં એડ કર્યું છે અને એના ઉપર થોડું પાણી નાખીશું જેથી આપણો ઇનો છે એક્ટિવેટ થઈ જાય. અને હવે બસ એને બરાબર મિક્સ કરી લો. અને સાઈડમાં મેં ઇડલીનું જે મોલ્ડ છે એને પણ ગ્રીસ કરી લીધેલું હતું. તો હવે આપણે એમાં ઇડલીનું બેટર આપણે એડ કરી દઈએ. તો એવી જ રીતે આપણે બધા મોલ્ડ આપણે પેક કરી લઈશું. અને હવે તમે જ્યારે આ એકની ઉપર બીજી પ્લેટ ગોઠવો ને ત્યારે જે વચ્ચે 2 પ્લેટની વચ્ચે જે હોલ છે ને એના ઉપર આપણે જે ઇડલીનું બેટર નાખ્યું હોય ને એ આવે એવી રીતે રાખવાનું, જેથી નીચેથી હોલમાં વરાળ આવે ને તો ઉપર રાખેલી ઇડલી છે એ વ્યવસ્થિત ચડી જાય. તો 2 ઇડલીના સ્ટેન્ડ હોય ને એની વચ્ચે જે હોલ છે એના ઉપર પાછી ઇડલી ભરેલી હોય ને એવું આવે એ રીતે આપણે બરાબર ગોઠવી દઈશું. અને હવે આને આપણે 10-12 મિનિટ માટે આપણે ચડવા દેવાની છે. તો મેં અહીંયા સાઈડમાં પાણી પણ ગરમ કરવા મૂકી દીધું છે અને મેં એમાં આવી રીતે પ્લેટ રાખી છે. તમે ઈચ્છો તો એમાં કાંઠો પણ રાખી શકો અને નહીંતર પછી પ્લેટ કે કટોરી હોય એ ઉલટી રાખી અને એના ઉપર પણ સ્ટેન્ડ રાખી શકો છો. હવે તમે જુઓ 12 મિનિટ થઈ ગઈ છે અને આપણી ઇડલી જે છે એ ચડી ગઈ છે. તો આવી રીતે ચપ્પુ એડ કરી અને જોઈ લેવાનું. જો ચપ્પુ સાફ નીકળે એનો મતલબ કે આપણી ઇડલી થઈ ગઈ છે. તો હવે એને આવી રીતે અલગ કરી અને ઠંડુ થવા દેશું જેથી ઇઝીલી અનમોલ્ડ થઈ જાય. અને આવી રીતે ચાકાના મદદથી આપણે ઇડલીને કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણી ઇડલી પણ તૈયાર થઈ ગઈ છે. તો આવી રીતે આપણે બધી જ ઇડલી આપણે કાઢી લઈશું. જુઓ ફ્રેન્ડ્સ, કેવી સરસ ફૂલેલી એકદમ આપણી ઇડલી તૈયાર થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ તમારા ગ્રુપમાં એને શેર કરજો અને લાઇક કરી અને આવી અવનવી રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને ફ્રેન્ડ્સ, સાથે સાથે બેલ આઇકન પણ પ્રેસ કરજો અને એમાં પણ ઓલ કરી દેજો જેથી મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને ટાઈમ ટુ ટાઈમ મળી રહે. તો હવે આપણી પ્લેટ તૈયાર કરી લઈએ. તો તમે જોઈ શકો છો આપણો ઇડલી સંભાર અને બંને ચટણીઓ બની અને તૈયાર થઈ ગઈ છે. ફ્રેન્ડ્સ, આ બંને ચટણીઓ તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો. તમે હવે પાછી ઇડલી બનાવશો ને ત્યારે આ બંને ચટણીઓ એટલી ટેસ્ટી બનશે કે તમે આ જ રીતે બનાવવાનું પસંદ કરશો. તો જો તમે બનાવો તો મને તમારા અભિપ્રાયો જરૂરથી કરજો કે તમારા ઘરમાં બધાને પસંદ આવી છે કે નહીં આવી. તો ચલો ફ્રેન્ડ્સ, હવે નવી રેસીપી સાથે મળીએ. ત્યાં સુધી બાય બાય, ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.